પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા માટે તેરાપંથ મહિલા મંડળ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે માનવ સાંકળ બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અભિયાન ચલાવ્યું છે કે પ્લાસ્ટિક મુક્ત ભારત, જેમાં સૌ ભારતીયો પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે સુરત શહેરના મગદલા ખાતે આવેલ સીવી ભંડારી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે તેરાપંથ મહિલા મંડળે પ્લાસ્ટિકનો બહિષ્કાર કરો જેવા બેનરો સાથે એક મોટી માનવ સાંકળ બનાવી હતી અને નાટક દ્વારા પણ પ્લાસ્ટિકનો વપરાશ ન કરો એ બાબતે જાગૃત દર્શાવી હતી. ત્યારે તેરાપંથ મહિલા મંડળની સભ્ય એબી ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. મેરા નામ મધુ દેરાસરિયા હૈ. મેં અખિલ ભારતીય મહિલા મંડળ કી સહમંત્રી ઓર તેરાપંથ મહિલા મંડળ સુરત કી પરામર્શિકા હું. એસે હમારા 8 દિવસીય કાર્યક્રમ ચલ રહા હૈ પ્લાસ્ટિક ફ્રી વીક. હમારે માનનીય પ્રધાનમંત્રી મોદીજીને જો હમે એક દેશ કો આહવાન કિયા હૈ કે ઇસ દેશ કો પ્લાસ્ટિક સે મુક્ત બનાના હૈ, પ્લાસ્ટિક ફ્રી બનાના હૈ, ઉસી અભિયાન કો હમારે અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ કે નિર્દેશન મેં પૂરે ઓલ ઇન્ડિયા મેં 70,000 મહિલાએ ઇસ કાર્ય સે જુડી હૈ ઓર હમ તેરાપંથ મહિલા મંડળ સુરત ભી ઇસ અભિયાન સે જુડા હૈ. હમને 8 વિવિધ જગાઓ પર વિવિધ જાગૃતિ કે જનજાગૃતિ કે કાર્યક્રમ કિયે, જિસમે હમને ડ્રોઈંગ કોમ્પિટિશન સ્કૂલો મેં, ઇન્ટર સ્કૂલ કોલેજ ઓર સ્કૂલ મેં ડ્રોઈંગ કોમ્પિટિશન, સ્પીચ કોમ્પિટિશન કરી હૈ. હમને નુક્કડ નાટિકા જગા જગા મોલ્સ ઓર જો સાર્વજનિક જગા હૈ વહાં જાકે હમને નુક્કડ નાટિકાએ પ્રસ્તુત કી હૈ. આજ ઉસી ક્રમ મેં યે સ્કૂલ મેં હમને બચ્ચો કે બીચ અવેરનેસ ફેલાને કા એક નેક કામ કિયા હૈ કે અગર બચ્ચે ઇસ મેસેજ કો, ઇસ મિશન કો આગે લે જાયેંગે તો મુજે લગતા હૈ કે હમારા દેશ નિશ્ચિત હી પ્લાસ્ટિક ફ્રી હો જાયેગા, ક્યુંકિ બચ્ચે ભવિષ્ય હૈ હમારા દેશ ઓર હમારે સમાજ કા ભવિષ્ય હૈ ઓર ઉનકે હાથો મેં અગર હમ કુછ અચ્છા મેસેજ દે સકે, ઉનમે કુછ અચ્છી ચીજ સીખ દે સકે તો મુજે લગતા હૈ કે વો ઇસ કામ કો નિશ્ચિત હી આગે બઢાયેંગે. તો આજ હમને ઇસ સ્કૂલ કે પ્રાંગણ મેં હમને માનવ શ્રૃંખલા કા આયોજન કિયા હૈ. ઇસ માનવ શ્રૃંખલા મેં હમને બચ્ચો કો પ્લાસ્ટિક ફ્રી પે એક નુક્કડ નાટિકા પ્રસ્તુત કરકે બતાઈ કે પ્લાસ્ટિક સે ક્યા નુકસાન હોતા હૈ ઓર ફિર અવેરનેસ કે લિયે, જન જાગૃતિ કે લિયે એક માનવ શ્રૃંખલા કા નિર્માણ કિયા હૈ. ઉસમે હમારે અખિલ ભારતીય મહિલા મંડળ કે રાષ્ટ્રીય ટ્રસ્ટી કનકજી બરમેચા, તેરાપંથ મહિલા મંડળ કે અધ્યક્ષ જયંતી સિંઘી, રીના રાઠોડ, સરોજ સેઠિયા તેરાપંથ મહિલા મંડળ સે ઓર તેરાપંથ મહિલા મંડળ કી સભી બહેને, કાર્યકારિણી ઓર સદસ્ય સભી બહેને મિલકર આજ યે કામ કિયા ઓર કલ હમને આપકો બતાના ચાહુંગી કે કલ હમને પૂરે સુરત મેં કમ સે કમ 30 યા 40 જગાઓ પર હમને 30,000 કેરી બેગ કા વિતરણ કિયા હૈ. હમારી ટોટલ 80-90 બહેને અલગ અલગ સ્પોટ પે જાકે 6 સે 7 કે બીચ મેં એક હી ટાઈમ પે હમને સબ જગા જાકે પ્લાસ્ટિક ફ્રી અવેરનેસ કે લિયે કપડે કી બનાઈ હુઈ કેરી બેગ કા વિતરણ કિયા હૈ. તો હમારી સંસ્થા દેશ કે ઇસ અનેક કામ મેં, દેશ વિકાસ કે ઇસ કામ મેં તન મન ઓર ધન સે જુટી હુઈ હૈ ઓર હમ યહી આશા કરતે હૈ કે હમારે ઇસ મિશન કો હમારે માનનીય પ્રધાનમંત્રી મોદી જી ભી દેખે. ઓર એક બાત ઓર કહેના ચાહુંગી કે અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ કો સ્વચ્છ ભારત મિશન કા બ્રાન્ડ એમ્બેસેડર બનાયા હૈ. તો હમ કરી હા ઇસી કે તહત હમ યે કાર્યક્રમ કર રહે હૈ. હમારે 4 સાલ સે યે કાર્યક્રમ મિશન સ્વચ્છતા ચલ રહા હૈ જબ સે માનનીય નરેન્દ્ર મોદીજી ને કહા હૈ. તો મેં પૂરે દેશવાસીઓ સે આહવાન કરના ચાહુંગી કે હમ સબ મિલકર એક એસા, અગર હમ સબ મિલ જાયેંગે તો હમારે દેશ કો વિકાસ કી ઓર ઓર પ્લાસ્ટિક ફ્રી ઓર સ્વચ્છતા કી ઓર લે જાયેંગે. ઇસી મંગલ કામના કે સાથ ઓમ અરહમ. મારું નામ પટેલ વિવેક વિજયભાઈ છે અને આજે અમારી શાળામાં પ્લાસ્ટિકનો બહિષ્કાર માટેનો કાર્યક્રમ ઉજવાયો હતો અને તેમાં તેરાપંથ મહિલા મંડળના કાર્યકર્તાએ ખૂબ જ સાથ આપ્યો. તેમણે અમને અમારી શાળાને જે 1 થી 2 કલાકનો ટાઈમ આપ્યો તેના માટે હું તેમનો આભાર માનવા માંગુ છું અને આજથી હું પણ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરીશ અને બીજા લોકોને પણ સમજાવીશ કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી આપણને ઘણી બધી કેન્સર જેવી બીમારીઓ થાય છે અને તેનાથી આપણા પર્યાવરણ પણ ખૂબ દૂષિત થાય છે અને તેનાથી આપણા નદી નાળા પણ ખૂબ દૂષિત થાય છે. તેથી હું બીજા લોકોને એવો સંદેશ આપીશ કે આજથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ અને જ્યારે પણ કોઈ પ્લાસ્ટિકના આમ રસ્તા પર ફેંકતો હશે તો હું એને ના પાડીશ કે ભાઈ તું આવી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીશ અને પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકીશ નહીં અને તું છે ને પ્લાસ્ટિકનો 50 mm માઇક્રોનથી વધારે જાડાઈવાળી પ્લાસ્ટિકનો ઉપયોગ કર, 50 mm ઓછી કોથળીનો આપણે ઉપયોગ કરવો નહીં કારણ કે તે પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે.